જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંહ સભામાં ગુરુ નાનકજીની 550મી જન્મ જયંતિ ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરી શોભાયાત્રા પછી 10 નવેમ્બરથી અખંડ પાઠ સાહેબનું આરંભ કરવામાં આવ્યું હતું, જે આજે સંપત્તિ શ્રી અખંડ પાઠજીની કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શબ્દ કીર્તન, તે પછી ગુરુદા લંગર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા. ગુરુ નાનક દેવજીના જન્મ 550 વર્ષ પહેલાં સુદ પૂનમ સાવંત 1526 સાહેબજીનું અવતાર માતા તૃપ્તજી અને પિતા મહેતા કાલુજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુ નાનકજી ગુરુ નાનદેવજી હતા. તેમના 3 સિદ્ધાંતો હતા, હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એકબીજા હળી મળીને સંપીને લોકોની સેવા કરો. તેઓએ આખી દુનિયાનું ભ્રમણ પણ કર્યું હતું. છેલ્લા તેઓ કરતારપુરમાં અંતિમ સમય રહ્યા હતા અને ત્યાં તેઓ દેવલોક ગયા હતા. વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ. હું મંજીસિંહ ઉપલ, સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગર. ગુરુ નાનક દેવજી મહારાજજીની 550મી જન્મજયંતિને ઉપલક્ષ ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગરથી 5 તારીખથી આજ 12 તારીખ સુધી વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, જેમાં કે પ્રભાત ફેરી, નગર કીર્તન અને આજ રોજ ગુરુદ્વારા સાહેબમાં અખંડ પાઠ સાહેબજીની સંપૂર્ણતા કરવામાં આવી હતી. ગુરુ નાનક દેવજીના ઉપદેશ, નામ જપો, કીર્ત કરો અને વંચકો, એટલે ભગવાનનું નામ લેવાનું, આપણે આપણી પૂર્ણ મહેનત કરવાની અને જે આપણે કુદરતે આપણને આપ્યું છે એ બધા સાથે મળીને બધાને વેચીને ખાવાનું, એ આજે વૈશ્વિક ભાઈચારાનો આજ સંદેશ ગુરુ નાનક દેવજીએ આપેલ છે. આજે ગુરુદ્વારા સાહેબમાં અખંડ પાઠની સંપૂર્ણતા ઉપરાંત ભંડારો એટલે ગુરુ કા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના શ્રદ્ધાળુએ એ પ્રસાદનો ભાગ લાભ લીધો હતો. હું જામનગરની તથા સમૂહ ભારતની ગુરુ નાનક નામ લેવા સંતોને આ ખુશીના મોકા ઉપર લાખ લાખ બધાઈ આપું છું. વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ.